કલોલ તાલુકાના ધાનોટ ગામે અયોધ્યાથી આવેલ અક્ષત કલશની પૂજન વિધિ કરાઈ 22 જાન્યુઆરી અયોધ્યા ખાતે શ્રી રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે ત્યારે કલોલ તાલુકાના ધાનોટ ગામ ખાતે કલશની શોભાયાત્રા ડીજેના તાલ સાથે તેનું સામૈયું કરી ઉત્સાહભેર સ્વાગત કરાયું આ અમૃત કલશનું ધાનોટના રામ મંદિર ખાતે 1 થી 15 તારીખ સુધી તેનું પૂજન કરાશે આ અક્ષત કલશને દરેકના ઘરે ઘરે ફેરવીને પૂજન કરાયા બાદ દરેકના ઘરે હિન્દુ ધર્મના પ્રચાર અર્થે રામ મંદિરની પત્રિકા પણ આપવામાં આવશે રોલ 22 જાન્યુઆરીએ અયોધ્યામાં રામ મંદિર જે બની રહ્યું છે તેના પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે જે અમૃત કળશનું જે આયોજન કરવામાં આવ્યું છે જે કલોલ તાલુકા થ્રુ 108 કળશ જે આજુબાજુ ગામોમાં આપવામાં આવ્યા છે તે નિમિત્તે ધાનોટ ગામના અંદર અમે તેનું ભવ્ય સ્વાગત દરેક ગ્રામજનો દ્વારા ડીજે દ્વારા ઢોલ નગારા સાથે એનું સ્વાગત કરવામાં આવ્યું અને તેનો દરેક ગામજનોએ એનો લાભ લીધો.